નમસ્કાર દર્શક મિત્રો, હું છું નેહલ. આપણે વાત કરી રહ્યા છીએ મંતવ્ય પ્રોપર્ટી પ્લસની. છેલ્લા કેટલાક સમયથી જો વાત કરવામાં આવે તો ગુજરાતભરમાં તેમજ જે મહાનગરો છે તેમાં એક પ્રકારે કહેવાય કે રિયલ એસ્ટેટનું જે સેક્ટર છે તે હરણફાળ ભરી રહ્યું છે. અને આ જ વિષયને લઈને હવે એક નવી કડી મંતવ્ય ન્યૂઝ શરૂ કરવા જઈ રહ્યું છે. જોવામાં આવે છે કે જ્યારે આપણે અમદાવાદની વાત કરીએ છીએ ત્યારે અમદાવાદ ચોમેર ફેલાતું રહ્યું છે. નહીં માત્ર પશ્ચિમ અમદાવાદ પરંતુ પૂર્વ અમદાવાદનો પણ એટલો જ વિકાસ થઈ રહ્યો છે. અને તેમાં જ્યારે આપણે વાત કરીએ છીએ વિકાસની, ત્યારે કહી શકાય કે રિયલ એસ્ટેટ એવું ક્ષેત્ર છે કે જેમાં ખૂબ જ ઝડપી વિકાસ થઈ રહ્યો છે. છેલ્લા 10 વર્ષ પહેલાંની વાત કરીએ ત્યારની અને અત્યારની જો વાત કરવામાં આવે તો ખૂબ જ એક મોટો ફેરફાર છે તે અમદાવાદ શહેરમાં જોવા મળ્યો છે. ત્યારે રિયલ એસ્ટેટ અને અમદાવાદ શહેરને લઈને બનાવેલી એક નાનકડી ફિલ્મ આપણે બનાવી છે, ચાલો તે જોઈએ. ગુજરાતનું મહાનગર અને આર્થિક રાજધાની એટલે અમદાવાદ. અમદાવાદ ગુજરાતનું 600 વર્ષ જૂનું શહેર છે. તે કાળમાં અહમદશાહ બાદશાહે અમદાવાદ નગર વસાવ્યું હતું. કહેવાય છે કે જબ કુત્તે પે સસ્સા આયા તબ બાદશાહને શહેર વસાયા. ત્યારથી લઈ આજ સુધી શહેરે પાછું વળીને જોયું નથી. પૂજ્ય મહાત્મા ગાંધીએ સાબરમતી નદીને કિનારે આશ્રમ સ્થાપી અમદાવાદને કર્મભૂમિ બનાવી હતી. એ જ આજે સાબરમતી નદીએ રિવરફ્રન્ટના માધ્યમથી નવા ફ્લેવર ધારણ કર્યા છે, જે આજે અમદાવાદની નવી ઓળખ બન્યું છે. હેરિટેજ અમદાવાદ શહેર હવે વર્લ્ડ ક્લાસ સ્માર્ટ સિટી બનવા આગળ વધી રહ્યું છે. કેન્દ્ર સરકારના સ્માર્ટ સિટી પ્રોજેક્ટથી શહેરની વિકાસની ગતિમાં વધારો થયો છે. દુનિયાની જાણીતી મેગેઝિન ફોર્બ્સે પણ માન્યું છે કે આગામી 10 વર્ષમાં અમદાવાદની પ્રગતિ ખૂબ જ તેજીથી થશે. એક આધુનિક શહેરને જોઈએ તે બધું જ અમદાવાદમાં ઉપલબ્ધ છે. IIM, NID, SEPT અને બીજી અનેક આંતરરાષ્ટ્રીય કક્ષાની શૈક્ષણિક સંસ્થાઓ અમદાવાદનું ગૌરવ વધારે છે. તો પ્રાચીન ભદ્રનો કિલ્લો અને દરવાજાઓ શહેરની અલગ ઓળખ પ્રસ્થાપિત કરે છે. 1916-1930 ગાળામાં પૂજ્ય મહાત્મા ગાંધીએ અહીં સાબરમતી આશ્રમમાં વસવાટ કરીને અમદાવાદને વિશ્વ ફલક પર ગુંજતું કર્યું હતું. તો આધુનિક અમદાવાદ અનેક વિશ્વ કક્ષાની સુવિધા, જેમ કે સરદાર વલ્લભભાઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ, અમદાવાદ રેલવે સ્ટેશન અને 5-સ્ટાર હોટલોથી સજ્જ છે. તો વળી શહેરમાં અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ તથા બસ રેપિડ ટ્રાન્સપોર્ટ સિસ્ટમ પણ અમલી છે. તે જાહેર પરિવહનને બળ પૂરું પાડે છે. આ ઉપરાંત મેટ્રો ટ્રેનની કામગીરી પણ શહેરને ટૂંક સમયમાં જોડશે, જેની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. તો અમદાવાદનો કોઈ વિસ્તાર બાકી નહીં હોય કે જ્યાં રેસિડેન્શિયલ કે કમર્શિયલ બાંધકામ ના થતું હોય. પશ્ચિમ અમદાવાદનું વિસ્તરણ આશ્રમ રોડ, સીજી રોડથી વિસ્તરી SG હાઈવે સુધી જ નહીં, પરંતુ ત્યાંથી પણ આગળ વધીને બોપલ, શીલજ અને સેલા સુધી પહોંચ્યું છે. તો પૂર્વ અમદાવાદમાં નારોલ, ઈસનપુર, ગોડાસર, વસ્ત્રાલ અને છેક નરોડા રિંગ રોડ સુધી બાંધકામ ક્ષેત્રે હરણફાળ ભરી છે. અનેક બાંધકામ ક્ષેત્રના વિકાસને લીધે મોટી સંખ્યામાં શ્રમિકોને અહીં રોજીરોટી મળી રહે છે. ત્યારે આગામી 10 વર્ષમાં અમદાવાદ શહેર વિશ્વ સ્તરે પહોંચશે તેમાં કોઈ શંકાને સ્થાન નથી. તો દર્શક મિત્રો, આ ડોક્યુમેન્ટરી ફિલ્મ પરથી જ આપણને ખ્યાલ આવે છે કે અમદાવાદ હવે કઈ રીતે પ્રગતિ કરી રહ્યું છે, કઈ રીતે આગળ વધી રહ્યું છે. વિકાસની હરણફાળ પણ જ્યારે ભરી રહ્યું છે ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હોય કે પછી ઔડા, ચારે બાજુ જોવામાં મળે છે અને જોવા મળે છે તે છે અમદાવાદનો વિકાસ, વિકાસ અને વિકાસ. અને આ જ વિષય ઉપર જ્યારે હવે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ, જ્યારે ચર્ચામાં આપણી સાથે સ્ટુડિયોમાં પધાર્યા છે શ્રી મહેન્દ્રસિંહ ચાવડા. મહેન્દ્રસિંહની જો વાત કરવામાં આવે તો તેઓ રિયલ એસ્ટેટ સ્ટડીઝ એન્ડ મેનેજમેન્ટ એકેડેમી કરીને એક સંસ્થા આવેલી છે, તેના તેઓ CEO છે અને સાથે જ રિયલ એસ્ટેટ ક્ષેત્રના તેઓ નિષ્ણાત પણ છે. આપનું ખૂબ ખૂબ સ્વાગત છે મહેન્દ્રસિંહજી. સૌપ્રથમ જો વાત કરવામાં આવે તો કહેવામાં આવે છે કે કોઈ પણ મકાન છે તેનો જે પાયો હોય છે, એ પાયો એટલે જમીન. ત્યારે જમીન, અમદાવાદની જમીનની વાત કરીએ, જમીનની વાત કરીએ, જમીન અને મહેસૂલમાં શું તફાવત છે એની વાત કરીએ, તો એ વિશેની માહિતી સૌપ્રથમ અમારા દર્શક મિત્રોને આપશો. જી નમસ્કાર. સૌપ્રથમ તો હું મંતવ્ય ટીવીને અભિનંદન આપવા માંગીશ કે જે રિયલ એસ્ટેટ સેક્ટર છે કે જે દરેક સામાન્ય માણસ કે જે નીચેથી લઈને ઉપર સુધી કોઈ બી વર્ગનો માણસ છે એની સાથે સંકળાયેલું છે. ખેડૂત વર્ગ છે, ધંધા વેપાર છે, કોઈ પણ મેન્યુફેક્ચરિંગ કંપની છે, તમામ સેક્ટર જમીન સાથે સંકળાયેલા છે. અને દરેક ભારતીય નાગરિક ક્યાંય ને ક્યાંય બાય DNA મોટાભાગે ખેડૂત રહી ચૂક્યા છે, ખેડૂત પુત્રો રહી ચૂક્યા છે.
એટલે આની ઉપર જે તમે લોકોએ આ જે શો ચાલુ કર્યો છે એ ખરેખર ખૂબ પ્રશંસાને પાત્ર છે. અને આના દ્વારા જે અમે સંસ્થાનો જે હું સીઈઓ છું, જે અમે ચલાવી રહ્યા છે 2002 થી, કે જેનો અમારો મોટો એકમાત્ર અવેરનેસ છે કે ભાઈ આ જે જમીનના કાયદા છે, જમીન શું છે, મહેસૂલ શું છે, જમીનને લગતા અલગ 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 સ્ટેટ ગવર્મેન્ટ સેન્ટ્રલ ગવર્મેન્ટ એક્ટ શું છે, એના વિશે લગભગ પ્રજાને કોઈને નોલેજ નથી. આનો બીજું કે કાયદામાં આની ક્યાંય ભણાવવા માટેની કોઈ જોગવાઈ નથી. એટલે આની ઉપર જે પ્રોગ્રામ દ્વારા તમે નાગરિકો સુધી આનું જે નોલેજ પહોંચાડશો એ ખરેખર પ્રશંસનીય છે. બીજું વાત કરું કે જે રિયલ એસ્ટેટ સ્ટડીઝ એન્ડ મેનેજમેન્ટ એકેડેમી, એ એક નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન છે. સન બિલ્ડર ગ્રુપના ચેરમેન, એમડી અને ચેરમેન છે શ્રી એન કે પટેલ, નરેન્દ્ર કાંતિલાલ પટેલ. એક્સ ગવર્મેન્ટ એમ્પ્લોય છે, એટીપીઓ હતા ઓડાની અંદર. તમે સૌ જાણતા હશો કે કેન્દ્ર સરકારે એક સીએસઆર એક્ટ 2013 લાગુ પડ્યો હતો આપણે ત્યાં. એ સીએસઆર એક્ટ આપણા ત્યાં 1 એપ્રિલ 2014 કમ્પલસરી લાગુ પડી ગયો છે, જેમાં 3 વિભાજન છે. એક કે 500 કરોડનું ટર્નઓવર હોય, 1000 કરોડનું ટર્નઓવર હોય, અને પછી ત્રીજો ભાગ પાડેલો છે કે નેટ પ્રોફિટ જેનું 5 કરોડથી વધારે હોય, આ લોકોને 2% લેખે એક સામાજિક ક્ષેત્રે કલ્યાણ માટે એક રકમ ફાળવવાની રહે છે. જ્યારે સરકારને આ કાયદો 2013 રિયલાઇઝ થયો કે ને આ વસ્તુની જરૂર છે, એ જ વસ્તુ અમારા ચેરમેન શ્રી તથા અમારા ગુરુ એવા શ્રી નરેન્દ્ર કાંતિલાલ પટેલને 2000ની સાલમાં એ ખ્યાલ આવ્યો હતો કે બીઈંગ અ એટીપીઓ અમને જો આટલી તકલીફ પડતી હોય જમીનના કાયદામાં ને એમાં, કેમ કે દરેક માણસ શીખી રહ્યા છે પોતાની ફિલ્ડમાં એન્ડ સ્કાય ઇઝ અ લિમિટ, ત્યારે એવામાં એક સામાન્ય નાગરિકનું શું, એને જાણવું હોય તો એ ક્યાં જાય? માણસ વકીલો પાસે જાય, નિષ્ણાંતો પાસે જાય, ક્યાં ક્યાં જાય? કેમ કે દરેકની રાય, જેમ કે હું અત્યારે મારું નોલેજ શેર કરું છું, એમાં આપણું નોલેજ કંઈક અલગ હશે અને બીજા વ્યક્તિનું બી નોલેજ કંઈક અલગ હશે. તો આમાં દરેક માણસનું હેડ ટુ હેડ નોલેજ અલગ હોય છે. તો પણ આમાં સાચું શું ખોટું શું માણસ નિર્ણય ક્યાં લે? એ જ વિચાર દ્વારા એક સામાજિક કલ્યાણ હેતુ 2002 અંદર આ રિયલ એસ્ટેટ સ્ટડીઝ એન્ડ મેનેજમેન્ટ એકેડેમી જે ગુરુકુળ આવકાર કોમ્પ્લેક્સ ખાતે આવેલી છે એ સંસ્થા અમે ચાલુ કરી હતી શ્રી નરેન્દ્ર કાંતિલાલ પટેલે. અને જ્યારે આ સંસ્થા ચાલુ કરી ત્યારે ઘણા બધા અમને ચેલેન્જ જોવા મળ્યા હતા, કેમ કે આની ફેકલ્ટીઝ છે કે શું ભણાવવું, કેવી રીતે ભણાવવું, કયા કાયદા કવર લેવા. ત્યારે એક નાની અમથી બેચથી અમે ચાલુ કર્યું હતું. જ્યારે એ આજની ત્યારે અમે લગભગ જ્યારે ચાલુ કર્યું ત્યારે 8-1 સેશન આની અંદર હાર્ડલી થતા હતા અમારા, એ અત્યારે 60-65 સેશન થાય છે અમારે. અને અત્યાર સુધીમાં લગભગ 15,000થી વધારે સ્ટુડન્ટ્સ કે ગવર્મેન્ટ કર્મચારીઓ અમારી પાસેથી કાયદાઓ અને જમીન મહેસૂલ વિશે શીખી ગયા છે. અમે ઘણી બધી ફેકલ્ટી જે આવે છે અમારે ત્યાં એ એક્સપર્ટ્સ છે, અને એ પણ કોઈ પણ નફાના ધોરણે કે કમાવાની ગણતરી નથી આવતા. એ બી એક સમાજને કંઈક મારે આપવું છે એ દ્રષ્ટિએ આવે છે, તથા ઘણા ગવર્મેન્ટ અધિકારીઓ પણ ભણાવવા માટે આવે છે એ દ્રષ્ટિએ કે મારે સમાજને કંઈ આપવું છે. એટલે જ્યારે એમને રજા હોય કે ફ્રી ટાઈમ હોય, જ્યારે જોબ ના હોય, એવા દિવસોમાં આવીને કલાક બે કલાક આવીને પોતાનું નોલેજ શેર કરતા હોય છે. બિલકુલ. એટલે રેશમાની જે પ્રમાણે આપણે વાત કરી, કહી શકાય કે આજના સમયની એક તાતી જરૂર પણ હતી અને એને લઈને આ એક નમ્ર પ્રયાસ કરવામાં આવ્યો છે. એક વાત એ પણ આપણે કરીએ કે જમીનની જ્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે અત્યારની પરિસ્થિતિ કઈ રીતે છે, મુંબઈ ધારો છે તે શું છે, આ પહેલા અંગ્રેજના સમયમાં કઈ રીતે જમીન અને તેની માપણી થતી હતી, અને એ પહેલા જો વાત કરીએ તો મુઘલ કાળમાં તેની ગણતરી કઈ રીતે થતી હતી તે પણ જણાવશો. નિહલભાઈ, હું તમને વિસ્તારમાં સમજાવીશ. તો હમણાં જ્યારે હું તમારા સ્ટુડિયોમાં આવ્યો ત્યારે આપના ચેનલ હેડના પીએ મિસિસ પટેલ મારી સાથે બેઠા હતા મને વેલકમ કરવા માટે. અમારે ત્યાં કોઈ બી નવી બેચ ચાલુ થાય છે, કોઈ બી નવા વિદ્યાર્થીઓ કે કોઈ બી વ્યક્તિઓ શીખવા માટે આવે છે કાયદો અને વ્યવસ્થા અને જમીન મહેસૂલ, ત્યારે હું ઇન્ટ્રોડક્શન સેશનમાં એક સવાલ દરેક માણસને પૂછું છું કે જમીન શબ્દ જ્યારે અમે તમને બોલીએ છીએ કે કોઈ બી વ્યક્તિ જમીન બોલે ત્યારે તમારા મગજમાં પહેલો સવાલ શું આવે છે? જેમ કે હું છું, હું પોતે રાજપૂત છું, એ બેન પટેલ હતા. તો બેન પોતે બોલ્યા કે મને જમીન શબ્દ આવે એટલે મને ખેતીવાડીને કન્સ્ટ્રક્શન સિવાય બીજું કશું દેખાતું જ નથી. એ પટેલ છે, એમના ડીએનએમાં હશે. એ જ રીતે દરેક વ્યક્તિને જ્યારે હું પૂછું છું કે જમીન શબ્દ સાંભળીને તમારા મગજમાં શું આવે છે, ત્યારે અલગ 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 દરેક વ્યક્તિના જવાબ આવતા હોય છે. કે કોઈ કે મને ખેતી દેખાય છે, કોઈ કે મને બિલ્ડિંગ દેખાય છે, કોઈ કે મને વ્યવસાય દેખાય છે, કોઈ કહે છે મને ટ્રાન્સપોર્ટ પ્રોપર્ટી એકનો ધંધો દેખાય છે. અલગ અલગ પોતાની ગણતરી પ્રમાણે છે. પણ સત્ય એ છે કે રાજા રામચંદ્રના શાસનકાળ પછીથી જ્યારથી આપણે ત્યાં ભારતીય સંસ્કૃતિની વણ વ્યવસ્થા અને તમામ વ્યવસ્થાઓ આકારમાં આવી, ત્યારથી જમીન એ પહેલું આવકનું
અને એક મહેસૂલનું સાધન હતું રાજ્યનું, દેશનું કે ઇન્ડિવિજ્યુઅલ વ્યક્તિ માટે. દરેક વ્યક્તિનો વેપાર વ્યવસાય એ બેઝિક ખેતીવાડીથી ચાલુ થતો હતો. રાજપૂત એરા કાળમાં એક લમસમ રાજ્ય પ્રમાણે વેરા વસૂલવામાં આવતા હતા અને ખેડૂતો માટે એક રાહતો આપવામાં આવતી હતી. અને જે એમના મહામંત્રીઓ હતા એ અમુક જે આ વિભાગના, જેમ કે અત્યારે રેવન્યુ મિનિસ્ટર હોય છે એ રીતે, ત્યાંના જે મંત્રી હતા એ આનું બધું દેખરેખ રાખીને રાજાને રિપોર્ટ આપતા હતા. રાજપૂત એરા પછી જ્યારે મુઘલ કાળ આવ્યો ત્યારે મોટાભાગના રિવોલ્યુશન જે એ અકબરના કાળમાં થવામાં આવ્યા છે. અચ્છા જી. પહેલાં જમીનમાં આપણી આશરે શબ્દ વપરાતો કે આશરે આટલા ગામ કે આશરે આટલા ગજ કે આટલા આપણું આપણી સંપત્તિ આપણું રાજ્ય આટલામાં ફેલાયેલું છે. અકબરના શાસનમાં જ્યારે એમના ધ્યાનમાં આવ્યું કે આ જે કરપ્શન અત્યારે છે ત્યારે પણ હતું કે 70% વધારે, 50-70% કરપ્શન જેવું થાય છે મહેસૂલની અંદર, જેમ કે રાજાની મુખ્યત્વે આવક આ જ હતી એ સમયે. જી જી જી. એટલે ત્યારે અકબરે પ્રથમવાર મુઘલ કાળમાં સાંકળથી જમીન માપણી પહેલી વખત ભારતમાં જ્યારે ચાલુ થઈ હતી એ અકબરના સમયમાં સાંકળથી જમીન માપણી ચાલુ કરી હતી. અને આશરે એક આંકડો એમની પાસે આવ્યો કે આપણી જે બોર્ડર છે કે આપણું જે રાજ્ય છે કે આપણે જ્યાં ખાડવા રાજ્ય છે આપણા, ત્યાં આટલી 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 આપણી પ્રોપર્ટી છે અને જે ત્યાં આપણે જે કસ્બા છે કે આપણા રાજ્યો છે ત્યાં જે વ્યક્તિઓને બેસાડ્યા છે આપણે મહેસૂલ ઉઘરાવવા માટે, એ લોકોને દરેક સિઝનમાં કે દરેક સિચ્યુએશનમાં આટલું તો મહેસૂલ આવવો જ જોઈએ. એનાથી શું થયું કે કરપ્શન ઉપર કાપ ખરો બધો આવી ગયો. મુઘલ કાળ પછી બ્રિટિશરો આવી ગયા આપણા દેશમાં. બ્રિટિશરો માટે એવું કહેવાય છે કે દુનિયાની તમામ વસ્તીની બુદ્ધિ એક બાજુ અને બ્રિટિશરોની બુદ્ધિ એક બાજુ. બ્રિટિશરો જ્યારે આવ્યા ત્યારે 1757થી જ્યારે વિપ્લવ ક્રાંતિ થઈ એ પછીથી તરત એમણે મહેસૂલની અંદર મોટાભાગે ક્રાંતિ ચાલુ કરી દીધી. નવા નવા નિયમો લાવી દીધા. જે પ્રથમ જમીનને લગતો કાયદો હતો એ બી 1757ની અંદર જે લોકો લાવ્યા હતા. ત્યારબાદ 1800 સેન્ચુરી જ્યારે ચાલુ થઈ ત્યારે એન્ડરસન નામના એક બ્રિટિશર હતા, એમને બ્રિટિશ સરકાર દ્વારા નિમણૂક આપવામાં આવી હતી અને એમની એક્સપર્ટાઇઝ રેવન્યુની અંદર હતી. અને અત્યારે જે આપણો ભારતનો છે કે આપણે ગુજરાતનો કે મુંબઈ ધારાનો જે રેવન્યુ આપણે અત્યારે હાલ ચાલુ છે, આપણી પાસે વ્યવસ્થા જે આપણે સ્વીકારેલી છે એ વ્યવસ્થા આખી એન્ડરસન નામના બ્રિટિશરે ડ્રાફ્ટ કરેલી છે. અને તમામ જે આપણું મહેસૂલ મોટા મોટા છે, જેમ કે આપણે ડિફેન્સ, રેલવે, પોસ્ટ જેમ બ્રિટિશરો પાસેથી સ્વીકારી લીધી હતું, એમાં કંઈ ખોટું નથી, ઘણી સારી વ્યવસ્થા હતી. એ જ રીતે રેવન્યુ પણ આપણે એમની પાસેથી જ સ્વીકારેલી છે. અને એ આખી વ્યવસ્થા બ્રિટિશરો દ્વારા જ બધી મોટા મોટા ડ્રાફ્ટ કરવામાં આવી છે. આઝાદી પછી દરેક રાજ્યો પોતાની જરૂરિયાત પ્રમાણે એમાં એમેન્ડમેન્ટ લાવ્યા છે અલગ. એવું છે. એટલે ચોક્કસથી કહી શકાય કે જે જમીનનો કન્સેપ્ટ છે, કદાચ જે પ્રમાણે આપણે વાત કરી કે 1000ની સાલથી લઈને જો વાત કરવામાં આવે તો રાજપૂતેરાની આપણે વાત કરી, મુઘલ કાળની આપણે વાત કરી અને જે બ્રિટિશ મેથડ જે છે અત્યારે પણ ક્યાંક અપનાવેલી જોવામાં આવે છે. તેવી જ રીતે જો વાત કરીએ મહેન્દ્રસિંહજી, મહત્વની એક વાત એ પણ છે કે મહેસૂલ સરકારનો એક જે મોટામાં મોટો એક સોર્સ હતો, ખાસ કરીને જ્યારે બ્રિટિશ ગવર્મેન્ટ હતી ત્યારે તે સમયે મહેસૂલનું શું મહત્વ હતું અને આજના સમયમાં મહેસૂલને કઈ રીતે જોવામાં આવે છે? બ્રિટિશરો આપણા ત્યાં દેશમાં આવ્યા હતા એ ટોટલી નફાના ધોરણે અને કંઈક મેળવવાની ગણતરી જ આવ્યા હતા. એટલે એમના સમયમાં ખેડૂતો ઉપર રાહત દરો કે પછી બીજા કોઈ ટેક્સની દર માફી હોય કે આ કંઈ બી ગણતરી હોય એ બહુ ઓછી હતી. તમામ ક્ષેત્રોમાં બ્રિટિશરો કંઈક વસૂલવાની ગણતરી જ દરેક કાયદા બનાવતા હતા. પણ આઝાદી પછી જ્યારે આપણું સંવિધાન માનનીય શ્રી ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે બનાવ્યું, એ સંવિધાન પ્રમાણે ખેડૂતોને સૌથી વધારે પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. ટેક્સમાંથી અમને મુક્તિ આપવામાં આવી. હા, એક મહેસૂલ ભરવામાં આવે છે જે દરેક ખેડૂતો ભરે છે, બટ એક સામાન્ય રકમ જેવી હોય છે જે વીઘા પ્રમાણે અને ગજ જે એકર પ્રમાણે જે માપણી થઈ છે એમાં એક અમુક ન્યૂનતમ રકમ નક્કી કરવામાં છે. દરેક ખેડૂતે ગામના તલાટીને એ રકમ ભરવાની રહે છે. એક સામાન્ય રકમ છોડતા ખેડૂતોને ક્યાંય કોઈ પણ પ્રકારના ટેક્સમાં આવરવામાં આવ્યા નથી. એટલે આ એક સૌથી મોટી રાહત ખેડૂત પુત્રોને આપણે ભારત સરકાર દ્વારા પહેલેથી જ આપવામાં આવી છે. એટલે બહુ સ્પષ્ટ છે કે તલાટી જે ગામનો મુખ્ય આપણે કહી શકાય કે જેને સરકાર તરફથી જે નિમાયેલી વ્યક્તિ છે તે છે એ તલાટી, અને તે કહેવાય કે જે ગામની જે મહેસૂલી પ્રથા છે તેની દેખરેખ રાખે છે. દર્શક મિત્રો, આપણે જમીન એટલે શું તેની આપણે વાત કરી, મહેસૂલ એટલે શું અને તેની કઈ પ્રથા અમલી છે તેની પણ આપણે વાત કરી. આગળ આપણે એ પણ જાણવું છે કે ખાસ કરીને ગુજરાતની અને અમદાવાદની છેલ્લા 5 વર્ષમાં કયા પ્રકારના ફેરફાર રિયલ એસ્ટેટના સેક્ટરમાં આવ્યા છે તે વિશે પણ આપણે મહેન્દ્રસિંહજી પાસેથી આપણે જાણીશું. મળીએ આ બ્રેક બાદ.
દર્શક મિત્રો, બ્રેક બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. મંતવ્ય પ્રોપર્ટી પ્લસમાં આપણે ચર્ચા કરી રહ્યા છીએ રિયલ એસ્ટેટ સેક્ટરની, અને આ સેક્ટરની જ્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે ગુજરાતમાં ગુજરાતને ખાસ કરીને ગ્રોથ એન્જિન કહેવામાં આવે છે. તો ગુજરાતની સ્થિતિ શું છે, અમદાવાદની સ્થિતિ શું છે તેના પર આપણે ચર્ચા કરીએ છીએ. અને ત્યારે ફરી એકવાર આપણે જણાવી દઉં કે રિયલ એસ્ટેટ સ્ટડીઝ એન્ડ મેનેજમેન્ટ એકેડેમી તરફથી તેના સીઈઓ તેમજ રિયલ એસ્ટેટ સેક્ટરના નિષ્ણાત એવા શ્રી મહેન્દ્રસિંહજી ચાવડા આપણી સાથે છે. ફરી એકવાર તેમની સાથે આપણે ચર્ચાનો દોર આગળ વધારીએ. જો વાત કરવામાં આવે મહેન્દ્રસિંહજી, હવે આપણે વાત કરીએ છીએ કે ગુજરાતની છેલ્લા 5-10 વર્ષની સ્થિતિની વાત કરીએ કે કયા પ્રકારની સ્થિતિ રિયલ એસ્ટેટના સેક્ટરમાં જોવા મળે છે. અને એમાં આપણે અમદાવાદ ઉપરાંત સુરતની આપણે વાત કરીએ, રાજકોટની વાત કરીએ, જે 7 કદાચ કહી શકાય મુખ્ય શહેરો છે ગુજરાતના, તેની વાત કરીએ તો શું સ્થિતિ છે? જી, ઘણો ફેરફાર છે. અને સૌથી મોટો ફેરફાર છે એ પ્રોફેશનલિઝમ છે. તમે આજથી 1 દશકા પાછળ જતા રહો, રિયલ એસ્ટેટ સેક્ટર ત્યારે પણ હતું, અત્યારે પણ છે, પણ જે તમને જે ફેરફાર જોવા મળશે દેખીતા છે. પ્રોફેશનાલિઝમ જે કહે છે કે કોઈ બી ફિલ્ડની અંદર પ્રોફેશનાલિઝમ બહુ જ જરૂરી છે, એ પ્રોફેશનાલિઝમની બહુ જ ખામી હતી આપણા ત્યાં રાજ્યમાં. તમે ભારતની top 10 કંપનીઓ લઈ લો તમે રિયલ એસ્ટેટની, તો ગુજરાતમાં એ ભાગે જ કોઈ પ્રેક્ટિસ કરતી હશે. ગુજરાતમાં કોઈ ખ્યાતનામ કંપની નથી પહેલાં. જ્યારે આજની વસ્તુ એવી છે કે ગુજરાતની અંદર જે top 5 કે top 10 કંપની છે જે રિયલ એસ્ટેટમાં કામ કરે છે, એ પરફેક્શન અને સારી પ્રોડક્ટ, સારા ટાઈમ પર વસ્તુ આપી દેવી, એ બધી જે સારા કન્સેપ્ટ છે એ લઈને ધ્યાનમાં રાખીને પ્રોજેક્ટ આગળ આપી રહ્યા છે. ગ્રીન પ્રોજેક્ટ જે છે, ગ્રીન એન્વાયરમેન્ટ પ્રોજેક્ટ, એને પણ ઘણું બધું પ્રોત્સાહન મળી રહ્યું છે. રહેરા આવ્યા પછી આજે કપાત શબ્દ હતો કે જેમાં ગ્રાહકોને બહુ બધી મૂંઝવણ થતી હતી, એ પણ હવે નીકળી ગયું છે. ફ્યુચર બર્નિંગ પોઈન્ટ એક છે પાર્કિંગની સમસ્યા, જે આઈ થિંક 2-3 વર્ષ પહેલાંથી હું મારા ત્યાં અમારી ઇન્સ્ટિટ્યૂટમાં અમે કવર કરી રહ્યા છે. અને અમે આની ઉપર ઘણી બધી જગ્યાએ પ્રેઝન્ટેશન પણ આપેલા છે બનાવીને, કે ભાઈ અત્યાર સુધી આ એક, તમે અત્યાર સુધી કોઈ બી માણસ પ્રોજેક્ટમાં કોઈ બી નવી પ્રોપર્ટી લેવા જાય તો એ એનું બાંધકામ જોશે, કેટલી જગ્યા મળે છે, ફેસિલિટી શું છે, એ બધા ફેક્ટર હતા પાછલા ડેકેડના. આ હવે જે છે અત્યારે કોઈ પણ માણસ પ્રોજેક્ટ જોવા જશે તો પહેલું તો પાર્કિંગ પ્રોવિઝન જોશે. એ મિનિમમ 2 ગાડીની આશા રાખે છે કે ભાઈ મને 2 ગાડીનું પાર્કિંગ પ્રોવિઝન મને આગવું મળી રહે. એના પછી એમ્યુનિટીઝ, પહેલાં આ શબ્દ ભાગ્ય તમને જોવા મળતો હશે, જેમ કે એસી આજથી 1 દશકા પહેલાં ફેસિલિટીમાં આવતું હતું, અત્યારે એ નેસેસિટીમાં છે. એ જ રીતે એમ્યુનિટીઝ, કે ભાઈ જીમથી માંડીને સ્વિમિંગ પુલથી માંડીને દરેક વસ્તુ અત્યારે મોટાભાગના બધા પ્રોજેક્ટમાં તમને મળી રહે છે. કન્સ્ટ્રક્શન ક્વોલિટી છે, ટાઈમલી ડિલિવરી છે, આ બધું એક તમને જે રિપ્રેઝેન્ટેટિવ છે, તમને જે ડોક્યુમેન્ટેશન જે તમારી સાથે થાય છે, એ બધું એક પ્રોફેશનલ વેથી થાય છે. અત્યારે જે અમદાવાદની top 5 કંપની છે, તમે જોજો, તમે એના કોઈ બી પ્રોજેક્ટ ઉપર જશો, એમના જે મેન પાવરથી માંડીને આખી જે હાયરાર્કીની જે સિસ્ટમ છે, એક પ્રોફેશનલ કંપની પ્રમાણે આખું ડ્રાફ્ટ કરવામાં આવી છે. અને ગ્રાહકોને ક્યાં બી છેતરપિંડીનો અનુભવ નહીં થાય ત્યાં. જ્યારે એ આજથી 1 દશકા પહેલાં એવું નહોતું, જ્યારે એક પેઢી જે કલ્ચર ચાલતા હતા કે ભાઈ ઓનર કે ઓનરના રિપ્રેઝેન્ટેટિવ બેસતા હતા અને એ જ બ્રોશર આપીને કે ભાઈ આટલામાં પડશે, ના તો સોદો, ના તો દસ્તાવેજ થતા હતા. અને પાછળથી બહુ જ બધા પ્રોબ્લેમ થતા હતા, કોઈ ફેસિલિટી કે એમ્યુનિટીઝના તો કઈ શબ્દો જ નહોતા. એટલે કહી શકાય કે 10 વર્ષમાં સમગ્ર જે 7 મહાનગરની વાત કરીએ તો ખૂબ જ મોટા પાયે ફેરફાર. અને ખાસ કરીને જે પ્રમાણે આપણે વાત કરી, ક્યાંક પ્રોફેશનલિઝમનો જે તેના ઉપર ભાર મૂકવામાં આવ્યો છે, તેવી જ રીતે જે હમણાં એક શબ્દ આપે વાપર્યો ને, શબ્દ હતો રેરા. રેરા એક્ટ નવો જે દાખલ કરવામાં આવ્યો છે, તો ઘણા લોકો કે જે નવું મકાન શોધતા હોય, નવું ઘર શોધતા હોય ને, તેમને ક્યાંક આવે છે કે આ રેરા છે તે શું છે, અને તેનાથી ખાસ કરીને ગ્રાહકોને કે બિલ્ડરોને અથવા તો બંનેને શું ફાયદો છે, શું કહેશો? અમારા ફાધર એક એક્સ ગવર્મેન્ટ એમ્પ્લોયી રહી ચૂક્યા છે. એ હંમેશા કહેતા એમના જુનિયર્સને કે સરકારમાં કાયદો ત્યારે જ આવશે કે જ્યારે ગેરરીતિ એક ચરણસીમાએ પહોંચશે. અચ્છા, એવું છે. એટલે કોઈ બી, હું ખાલી રેરાની વાત નથી કરી, સમગ્ર તમે સિવિલ લઈ લો કે ક્રિમિનલ લઈ લો, સરકારના કાયદા જે છે એ બન્યા કે સુધારો આવ્યો, એ જ્યારે સરકારને એવું લાગે છે કે આ કાયદાની છટકબારીઓ ખૂબ વધી ગઈ છે કે આની અંદર છેતરપિંડીનું પ્રમાણ વધી ગયું છે. એક મારો પર્સનલ સર્વે છે કે જે રેન્ટ એન્ડ જે જમીન જે સેક્ટર છે, લેન્ડ રેવન્યુ સેક્ટર, એમાં ફ્રોડ રેશિયો 5:1 છે. એટલે 5 માંથી 1 વ્યક્તિ સાથે જે ડીલિંગમાં બેઠા છે ત્યાં ફ્રોડ થવાના ચાન્સીસ સૌથી વધારે છે. અચ્છા, એવું છે. એટલે આ જ વસ્તુ રાજ્ય સરકારે ધ્યાનમાં ઘણા ટાઈમથી એમને હતી, અને
ટાઈમ ટુ ટાઈમ જ્યારે એક જરૂરિયાત ઊભી થઈ કે નહીં હવે એક કાયદો ઊભો કરવાની જરૂર છે, કે તમે જોશો હમણાં છેલ્લા 5 વર્ષમાં ન્યૂઝપેપરમાં ઘણું બધું તમને જોવા મળ્યું હશે કે આપણે ફ્રોડના ઘણા બધા, અને એક સામાન્ય માણસ માટે એક ઘર લેવું એટલે એની આખી જિંદગીની મૂડી અંદર નાખી દેવી પડે, અને જો એમાં બી એની સાથે ફ્રોડ થઈ ગયો તો એની આખી જિંદગીની કમાણી વેસ્ટ કમાણી છે. જી, બિલકુલ, બહુ સ્પષ્ટ વાત કરી. રેરાની જ્યારે આપણે વાત કરીએ ત્યારે એવી કઈ વિશેષ જોગવાઈ એમાં છે કે જેનાથી ગ્રાહકો માટે કંઈક સારી બાબત કહી શકાય? રેરા એક એટલો અત્યારે હાલ એકચ્યુઅલી બિલ્ડર લોબીનો વ્યૂ હું નથી, હું અત્યારે ગ્રાહક પોઈન્ટ ઓફ વ્યૂ તમને ચર્ચા કરી રહ્યો છું. જી, કે એક 100% સુરક્ષાવાળો કાયદો છે. અચ્છા, તમે કોઈ પણ બિલ્ડર છે કે એની સ્કીમ છે, બરાબર છે, એની એ પ્રોજેક્ટના પૈસા ક્યાંથી લાવ્યા, પ્રોજેક્ટમાં કેટલા પૈસા નાખ્યા છે, પ્રોજેક્ટ અત્યારે હાલ કયા સ્ટેજ ઉપર છે, કેટલા યુનિટ વેચાઈ ગયા છે, કેટલા યુનિટ નથી વેચાયા, શું ભાવ વેચાયા છે, કાર્પેટ એરિયા એક્ઝેક્ટલી શું છે, ડિલિવરી ટાઈમ શું છે, ડિલિવરી ટાઈમ ઉપર નહીં મળે તો શું થશે, પેનલ્ટી લાગે? જી જી, પેનલ્ટીની જોગવાઈ છે. હા, એક ફેરફાર રેરામાં કરવામાં આવ્યો છે કે 2001માં જ્યારે ભૂકંપ આવ્યો આપણા ત્યાં, ત્યારે ઘણા ખરા જે બિલ્ડિંગ ખરી ગયા હતા, ત્યારે રાજ્ય સરકારે એના જવાબદાર વ્યક્તિઓ જે બિલ્ડર્સ હતા એમને 6-6 મહિના સુધી જેલમાં રાખ્યા હતા, જ્યાં સુધી જામીન એમને મંજૂર નહોતા થયા. રહેરાની અંદર એ જોગવાઈ દૂર કરવામાં આવી છે. ફિનાન્શિયલ પેનલ્ટીની જોગવાઈ કરવામાં આવી છે, જેલની જોગવાઈ લગભગ કોઈ અંદર છે નહીં. હું રહેરાનો નિષ્ણાત નથી, પણ જ્યાં સુધી મેં રહેરા વાંચ્યું છે એની અંદર આ એક ફેરફાર કરવામાં આવ્યો છે. પણ ગ્રાહકના પોઈન્ટ ઓફ વ્યૂ જોઈએ તો એક પારદર્શિકા અને એક સુરક્ષા આપતો પર્ટિક્યુલર કાયદો ગ્રાહકને, કે જે અત્યાર સુધી કોઈ જ નહોતો, એ આ રહેરાની અંદર દરેક ગ્રાહકને રાજ્ય સરકારે આપેલો છે. બિલકુલ, એટલે બહુ સ્પષ્ટ બાબત છે કે સરકાર જે પણ કાયદા લાવે છે, રહેરાનો કાયદો હોય કે પછી અન્ય કોઈ, પરંતુ ક્યાંક ને ક્યાંક ગ્રાહક માટે યોગ્ય છે એવું ચોક્કસથી કહી શકાય. મહેન્દ્રસિંહજી, આપણે ચર્ચાનો વિષય તો હજી ઘણો આગળ ખેંચી શકીએ એવા છે, પરંતુ આવતા સપ્તાહે જો વાત કરીશું તો એક નવા વિષય સાથે, રિયલ એસ્ટેટમાં ખાસ કરીને કઈ રીતે પ્રગતિ કરીશું તેની પણ આપણે વાત કરીશું. પણ અત્યારે સ્ટુડિયોમાં પધારી દર્શક મિત્રોને જે આ રસપ્રદ માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, અમને આશા છે કે આ કાર્યક્રમ ચોક્કસથી આપના માટે કંઈક નવું લાવ્યો હશે, રિયલ એસ્ટેટમાં આપના જે ડાઉટ છે તે પણ ક્લિયર થતા હશે. ત્યારે અમે આશા રાખીએ કે આવા જ કાર્યક્રમ સાથે આવતા સપ્તાહે એક નવો વિષય, રિયલ એસ્ટેટમાં કંઈક નવું જાણવાનું લઈને આવીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.